હેલો બાળ મિત્રો દિવ્યજ્યોતિ ઓનલાઈન સેશનમાં આજે આપણે ભણીશું ગઈકાલે જે પાઠ ભણેલા સુગંધ કચ્છની એના અભ્યાસના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે સો ધ્યાનથી જોવાનું છે અને વ્યવસ્થિત રીતે સમજવાનું છે સૌથી પહેલાં આપણે જોઈશું શબ્દાર્થ શબ્દાર્થમાં પહેલો શબ્દ છે કાલ્પનિક કાલ્પનિકનો મતલબ છે કલ્પનાથી ઉત્પન્નનું ઉત્પન્ન થયેલું પછી છે મોસાડ એટલે માનું પિયર પછી તે ધીંગી એટલે મજબૂત પછી છે ઘોરી એટલે મુખ્ય પછી નેક્સ્ટ છે વિશિષ્ટ એટલે વિશેષતા ધરાવ ધરાવતું ન્યારી અનોખી ભૂસ્તરીય એટલે પૃથ્વીનું પૂળ પછી છે ઘૂંઘવે એટલે ગરજવું તે નેક્સ્ટ છે પ્રસિદ્ધ એટલે વિખ્યાત નેક્સ્ટ છે પ્રાકૃતિક એટલે કુદરતનું લગતું નેક્સ્ટ તપશ્ચર્યા એટલે તપસ્યા પછી નેક્સ્ટ છે પ્રશ્નો એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પોનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો ફર્સ્ટ ક્વેશ્ચન છે આમાં આજના સમયમાં પત્ર લખવાનું ઓછું થઈ ગયું છે એમાં ચાર ઓપ્શન આપેલા છે પહેલું કમાં આપેલું છે સો આઠસુ થઈ ગયા એટલે કે ખમાં છે સંદેશ વ્યવહારના આધુનિક માધ્યમો વધ્યા પછી નેક્સ્ટ ગ છે પત્રો મોંઘા થયા અને ઘ છે પત્રો મળતા નથી આ ત્રણેય કેવા છે આન્સર રોંગ છે આમાં રાઈટ આન્સર કયું છે ખ સંદેશ વ્યવહારના આધુનિક માધ્યમો વધ્યા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે સમગ્ર દેશમાં જિલ્લા તરીકે કચ્છનો બીજો નંબર છે તેનું કારણ આમાં ચાર ઓપ્શન આપેલા છે એમાં સૌથી પહેલાં ઓપ્શન છે રણપ્રદેશ છે એટલે પસ પછી છે વિસ્તાર મોટો છે નેક્સ્ટ છે ઉદ્યોગ વિકસ વિકસાય છે પછી ઘ છે વિકસિત જિલ્લો છે એમાં રાઈટ આન્સર ગયો છે ખ તો આપણે અહીંયા ટીક કરીને એના ખાણામાં બોક્સમાં ખ લખવાનું છે વિસ્તાર મોટો છે એટલે નેક્સ્ટ ક્વેશ્ચન છે કચ્છનું ઢોળાવીરા ગામ સાના માટે પ્રખ્યાત છે એનો ચાર ઓપ્શન છે પહેલો ઓપ્શન છે જૂના અવશેષો છે એટલા માટે ભરત ગૂંથણ છે એટલા માટે કે પછી સફેદ રેતી માટે કે બંદર વિકાસ એનો રાઈટ આન્સર છે જૂનો અવશેષો છે એટલા માટે તો આનું રાઈટ આન્સર શું છે ક આમાં બોક્સમાં તમારે શું લખવાનું છે આવી રીતના તમારે બોક્સમાં એનું રાઈટ આન્સર છે તે લખવાનું છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે કચ્છમાં નથી શું નથી નારાયણ સરોવર જેસલ તોરલની સમાધિ હજીપીરનું દરગાહ કે પછી રુદ્રમહાલય એનું રાઈટ આન્સર કયું છે ઘ રુદ્રમહાલે ઓકે પછી સેકન્ડ ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે આમાં પત્ર લખતી વખતે તમે તમારું સરનામું કઈ બાજુ લખશો એનો જવાબ છે પત્ર લખતી વખતે હું મારું સરનામું પત્રના મથાડે જમણી બાજુ લખીશ ફરી એકવાર રિપીટ કરીશું પત્ર લખતી વખતે હું મારું સરનામું પત્રના માથાડે જમણી બાજુ લખીશ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે કયા સંબોધન સંબોધન કરીશું એનો આન્સર છે આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે પૂજ્ય આદરણીય કે મુરબ્બી શબ્દોનો ઉપયોગ કરીશું નેક્સ્ટ ક્વેશ્ચન છે અત્યાર સુધી આપણને કચ્છને કેવા પ્રદેશ તરીકે ઓળખતા હતા આનો આન્સર છે અત્યાર સુધી આપણે કચ્છને રણ પ્રદેશ તરીકે ઓળખતા હતા ફરી એકવાર રિપીટ કરીશું અત્યાર સુધી આપણે કચ્છને રણ પ્રદેશ તરીકે ઓળખતા હતા નેક્સ્ટ ક્વેશ્ચન છે કચ્છની સીમાઓ સાનાથી મીંટળાયેલી છે એનો આન્સર છે કચ્છની સીમાઓ સમુદ્ર રણ અને પર્વતથી વિંટળાયેલી છે ફરી એકવાર રિપીટ કરું છું કચ્છની સીમાઓ સમુદ્ર રણ અને પર્વતથી વિંટળાયેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કચ્છની ઉત્તર પૂર્વમાં કયું રાજ્ય આવેલું છે એનો અન્સર છે કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન રાજ્ય આવેલું છે ફરી એકવાર રિપીટ કરીશું કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન રાજ્ય આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઢોળાવીરા કયા ક્યાં આવેલું છે એનો અન્સર છે કચ્છનો ખંડીર નામે એક ભાગ ચારે તરફ રણથી ઘેરાયેલો છે આ ખંડીર બેટની વચ્ચે ધોળાવીરા નામનું નાનું ગામ આવેલું છે ફરી એકવાર રિપીટ કરીશું જવાબ કચ્છનો ખંડીર નામે એક ભાગ ચારે તરફ રણથી ઘેરાયેલો છે આ ખંડીર બેટની વચ્ચે ધોળાવીરા નામનું નાનું ગામ આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કચ્છનું નામ કેવી રીતે પડ્યું એનો જવાબ છે વર્ષો પહેલાં કચ્છ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ટાપુ હતો એનો આકાર કાચબા જેવો હતો તેથી તેનું નામ કચ્છ પડ્યું છે ફરી એકવાર રિપીટ કરીશું જવાબ વર્ષા વર્ષો પહેલાં કચ્છ ચારે બાજુ પાણીથી ઘેરાયેલું ટાપુ હતું એનો આકાર કાચબા જેવો હતો તેથી તેનું નામ કચ્છ પડ્યું નેક્સ્ટ ક્વેશ્ચન છે કચ્છ જિલ્લાની સરહદ સાથે જોડાયેલો વિસ્તાર વિશે લખો એનો જવાબ છે કચ્છ જિલ્લાની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ દક્ષિણમાં દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે કચ્છની દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર છે ફરી એકવાર રિપીટ કરીશું જવાબ કચ્છ જિલ્લાની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે કચ્છની દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર છે નેક્સ્ટ ક્વેશ્ચન છે આ પત્રમાં કચ્છના કયા કયા જાણીતા સ્થળોનો ઉલ્લેખ થયો છે એનો જવાબ છે આ પત્રમાં કચ્છના આ જાણીતા સ્થળોનો ઉલ્લેખ થયો છે ધોળાવીરા નારાયણ સરોવર જીણો ઘરણો ડુંગર કાળો ડુંગર ભુજીયા ડુંગર ભદ્રેશ્વર સુથરી કોઠારા રવેચી માતાનું મંદિર હાજીપીરનું દરગાહ અને કંડલા બંદર ફરી એકવાર રિપીટ કરીશું આનો અન્સર આ પત્રમાં કચ્છના આ જાણીતા સ્થળોનો ઉલ્લેખ થયો છે ઢોળાવીરા નારાયણ સરોવર ધીણો ઘરનો ડુંગર કાળો ડુંગર ભુજીયા ડુંગર ભદ્રેશ્વર સુત્રી કોઠારા રવેચી માતાનું મંદિર હાજીપીરનું દરગાહ અને કંડલા બંદર નેક્સ્ટ ક્વેશ્ચન છે દાદા મેકરણ વિશે પાંચ વાક્ય લખો એનો જવાબ છે દાદા મેકરણ કચ્છના સંત કવિ અને મહાત્મા હતા મેકરણ દાદાના બે મૂંગા મિત્ર હતા એક લાલીઓ ગધેડો ને બીજો મોતીયો કૂતરો દાદાના પરોપકાર કાર્ય આ બે પ્રાણીઓના આભારી હતા કચ્છ અને કાઠી કાઠિયા કાઠિયાવાડમાં ઠેર ઠેર એમના ભજનોને આ સાખીઓ ભાવપૂર્વક ગવાય છે સંવંત સત્તરસો છ્યાસીના આસોવદ ચૌ ચૌદને શનિવારે સવારે કચ્છના ધ્રંગ ગામે પોતાના બાર સ પુરુષોની મંડળી સાથે તેમનો જી જીવતા સમાધિ લીધી હતી ફરી એકવાર રિપીટ કરીશ અંસર દાદા મેકરણ કચ્છના સંત કવિ અને મહાત્મા હતા મેકરણ દાદા બે મૂંગા મિત્રો હતા એક લાલીઓ ગધેડો ને બીજો મોતીયો કૂતરો દાદાના પરોપકાર કાર્ય આ બે પ્રાણીઓના આભારી હતા કચ્છ અને કાઠિયાવાડમાં ઠેર ઠેર એમના ભજનોને આખી આખીઓ ભાવપૂર્વક ગવાય છે સ સંવંત સત્તરસો છ્યાસીના આસો વદ ને શનિવારે સવારે કચ્છના ધ્રંગ ગામે પોતાના બાર સંત પુરુષોની મંડળી સાથે તેમની જીવ જીવતા સમાધિ લીધી હતી પ્રશ્ન ત્રીજો નીચેના સંદેશ વ્યવહારના માધ્યમો વિશે ચાર પાંચ વાક્ય લખો એમાં ત્રણ એક તો પહેલા પહેલા નંબરમાં આપેલું છે ફેક્સ પછી સેકન્ડ છે સેલફોન પછી છે ઈમેલ આ ત્રણેય વિશે થોડીક શોર્ટમાં માહિતી લખવાની છે ફર્સ્ટ છે ફેક્સ 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 એ ફેક્સિમલી એનોડાઈઝડ નું ટૂંકું રૂપ છે સંદેશ વ્યવહારનું એક એવું વિભાણું વિભાણ વિભાણું યંત્ર છે કે જે લેખિત સંદેશો કે હસ્તવિજણી નકલ દૂર દૂર દૂરના સ્થળે મોકલી શકે છે અને ત્યાંથી દસ્તાવેજ મેળવી શકે છે આ હતી ફેક્સ વિશે માહિતી પછી નેક્સ્ટ છે સેલફોન નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં જાપાનમાં અને ત્યાર પછી નાઇન્ટીન એટી થ્રીમાં અમેરિકામાં સેલ સેલ્યુ સેલ્યુલર ટેલિફોન્સ સેવા શરૂ થઈ ભારતમાં નાઇન્ટીન નાઇન્ટી સેવનથી આ સેવા શરૂ થઈ આ ચલિત ટેલિફોન સેવા માટે તારના જોડની જરૂરત જરૂરત પડતી નથી આ ટેલિફોન સેવા માઈ માઇક્રોવેવ રેડિયો રેડિયો તરંગો દ્વારા ચાલે છે મોબાઈલ ટેલિફોન દ્વારા ટૂંકા લેખિત સંદેશ સંદેશાની સેવા પણ ચાલે છે પછી થર્ડમાં આપેલું છે ઇમેલ ઇન્ટરનેટ શરૂ થયા પછી ઇન્ફોર્મેશન માહિતી યુગ થયો ઇન્ટરનેટના ઉપયોગથી ઈમેલ નામની અત્યંત ઝડપી સંદેશ વ્યવહાર સેવા ઉપલબ્ધ થઈ આંખના પલ પલકારાથી પણ ઓછો સમયમાં કોમ્પ્યુટર દ્વારા સંદેશા મોકલી કે મેળવી શકાય છે છબી તેમજ અહેવાલની નકલ મોકલી કે મેળવી શકાય છે બે વ્યક્તિ વચ્ચે વાતચીત પણ થઈ શકે છે આ હતી ઈમેલ ઇમેલ વિશે માહિતી ફોર્થ ક્વેશ્ચન છે આમાં નીચેના શબ્દોની જોડણી સુધારો ફર્સ્ટ છે ક કચ્છત કચ્છ કેવી રીતે લખાય કચ્છ આવી રીતે નેક્સ્ટ છે તીરથ તીર્થપાળ ક્ષેત્રપાળિક પ્રદેશ પ્રદેશ લિતન લિખિત બધા આઈ હોપ કે બધાને અહીં અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે જો નહીં આવી હોય તો આ વિડીયો ફરીથી એકવાર જોઈને વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને તમારી નોટબુકમાં નોટડાઉન કરવાનું છે ઓકે થેન્ક યુ